તો હાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એકડે એકથી શરૂઆત કરવાની છે, બરાબર ને? ધ્યાન આય રાખજો. હવે જે આપણે 11મા ધોરણના સિલેબસની અંદર એક બહુ અગત્યનો ટોપિક છે, એનું નામ છે સદિશ. સદિશ એક એવો ટોપિક છે કે એના વગર લગભગ ફિઝિક્સનું એક પણ ચેપ્ટર સમજવું મુશ્કેલ છે. ટૂંકમાં 80% સિલેબસની અંદર તમારે સદિશ આવવાનો છે, બરાબર ને? 11મા ધોરણની વાત કરો તોય ભલે અને 12મા ધોરણની વાત કરો તોય ભલે, એવું માનવામાં આવે કે જેનું સદિશ મજબૂત હશે, સદિશ આવડતું હશે, એને ફિઝિક્સમાં લગભગ વાંધો આવશે નહીં. કારણ કે ફિઝિક્સમાં લગભગ 150 જેટલી ભૌતિક રાશિઓ છે. કેટલી ભૌતિક રાશિ એટલે શું? તો કે જેનું માપન થઈ શકે ને એને શું કહેવાય? ભૌતિક રાશિ. દળ છે એનું માપન થઈ શકે, લંબાઈનું માપન થઈ શકે, તાપમાનનું માપન થઈ શકે, સમયનું માપન થઈ શકે, તો આ બધાને શું કહેવામાં આવે છે? ભૌતિક રાશિ. એમાં મોટાભાગની ભૌતિક રાશિઓ છે ને એ સદિશ છે. કેવી છે? અને જ્યાં જ્યાં સદિશ આવશે ત્યાંનો ઉપયોગ આવ્યા કરશે. એટલે વ્યવસ્થિત રીતે એ પહેલાં તમારે સદિશ કવર કરવાનું છે, બરાબર? ને આ સદિશ એ 3 ચેપ્ટરમાં વેચાયેલું છે. કેટલા? તમારા 4થા ચેપ્ટરમાં આપેલું છે, 6ઠા ચેપ્ટરમાં આપેલું છે અને 7મા ચેપ્ટરમાં આપેલું છે. એટલે અત્યારે 3 ચેપ્ટરનું સદિશ આપણે ભેગું સમજી લેવાનું છે, બરાબર? પહેલી ને હવે છેલ્લી વાર આપણે ભણાવીએ છીએ, હવે એકે વાર રિવિઝન થવાનું નથી, બરાબર? ઓનલાઈનવાળા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, હવે પછી આમાં રિવિઝન થવાનું નથી. એટલે આજથી આપણે એકડે એકથી વાત કરવાની છે સદિશથી. પછી આપણે ક્રમશઃ ચેપ્ટર ભણતા જશું, 3ું 4થું 5મું 6ઠું અને 7મું. બધા ગતિશાસ્ત્રના ચેપ્ટર છે, ખાસ કરીને એમાં ગતિઓનો અભ્યાસ કરવાનો છે. તો એમાં અત્યારે જતા નથી, આપણો અત્યારે ફોકસ કોના ઉપર છે? સદિશ ઉપર. સદિશને અંગ્રેજીમાં કહેવામાં આવે વેક્ટર. શું કહેવાય? ટ્રેક્ટર નહીં, શું કહેવાનું? કહેવાનું ને વેક્ટર. સદિશને અંગ્રેજીમાં કહેવામાં આવે છે વેક્ટર. જો એની સિમ્પલ વ્યાખ્યા આપવી હોય ને તો કંઈક આવી આપીએ, કંઈ જે દિશા દર્શાવે ને એને સદિશ કહે છે. હું અહીં પહેલાં વ્યાખ્યા લખી નાખું, સિમ્પલ વ્યાખ્યા છે. હું જે દિશા દર્શાવે તેને સદિશ કહે છે. શાંતિ ત્યાં સાંભળજો. અહીંયા પહેલાં ફરી એકવાર કહું, જે દિશા દર્શાવે તેને શું કહેવામાં આવે છે? સદિશ કહે છે. અને સદિશને દર્શાવવા માટે આપણે તીરનો ઉપયોગ કરશું. એરો કહો તોય ભલે અને તીર કહો તોય ભલે, સદિશની નિશાની તરીકે આપણે કોને પસંદ કરી? તીરને. પ્રશ્ન એ થાય કે આપણે તીરને જ સદિશ સ્વરૂપે શા માટે દર્શાવીએ છીએ, અથવા તો સદિશને દર્શાવવા માટે તીરને શા માટે પસંદ કર્યો? તો એક એક્ઝામ્પલ દઉં એટલે લગભગ તમને ક્લિયર થઈ જાય. જાગતા રહેજો. ધારો કે આપણે એક આ રસ્તો ધ્યાનમાં લઈએ ને આ રસ્તા ઉપર એક વાહન જાય. સાંભળજો, આપણે આવું ગતિ સમજવાની છે. ટૂંકમાં વાહનને અકારે રાખવાનું, આપણે હેલે રાખવાનું, બરાબર ને? એવું જ ભણવાનું છે આમાં. આ દિશાને હું કીધું ઉત્તર. ઉત્તરની સામે કઈ હોય? પૂર્વ ન હોય ને? નકર 1100માં દિશાઓ ન ફેરવી નાખતા. ઉત્તરની સામે શું આવશે? દક્ષિણ. હવે શાંતિથી સાંભળજો, બને એટલું ક્લિયર કરતા જજો. હું એમ કહું કે એક વાહન છે આમ જઈ રહ્યું છે, મને કોઈ કહીએ કે કઈ દિશામાં જાય? અને આપણે તમે દિશા નક્કી કરી શકશો? દિશા નક્કી થશે નહીં. અચ્છા, હું એમ કહું કે એક વાહન આમ જાય છે તો આના પર દિશા નક્કી કરી શકશો? વાહન કઈ દિશામાં જાય? હા, ઉત્તર દિશામાંથી આવે છે અને દક્ષિણ દિશા તરફ જાય. ક્લિયર છે કે નહીં? તેના એ રાખજો. હું એમ કહું કે વાહન આમ જાય છે તો કઈ દિશામાં જાય? હા, દક્ષિણ દિશામાંથી આવે છે અને ઉત્તર દિશામાં જાય છે. હું એમ કહું કે વાહન આમ જાય તો કઈ દિશામાં જતું હોય છે? બસ અમુક નવું ગણિત વાપરે હું. બે પૈડે આમ જાય ને બે પૈડે આમ જાય, કે વાહન લાંબુ થાય કે એની અંદર બે વાળાને હું સમજવાનું? એટલે આના ઉપરથી તમે દિશા નક્કી કરી શકવાના નથી, બરાબર ને? એટલે જો તો તમને આના ઉપરથી ચોક્કસ દિશા જાણવા મળશે તમને નહીં. એટલે આને સદિશ ન કહેવાય. આના ઉપરથી ચોક્કસ દિશા જાણવા મળશે તમને તો આને સદિશ ન કહેવાય. આના ઉપરથી ચોક્કસ દિશા જાણવા મળશે તો આને સદિશ કહેવાય. આના ઉપરથી ચોક્કસ દિશા જાણવા મળશે તો આને સદિશ કહેવાય. હું એમ કહું વાહન આમ જાય તો ક્યાં જતું હશે? હા, ઉપર તરફ. જો ઉડવા મળે ટૂંકમાં, હેલિકોપ્ટર બની જાય. આઈડિયા આવે છે કે નહીં? હજી એક એક્ઝામ્પલ દઉં. જો તમે ગામડાવાળા છો, મોટાભાગના ગામડેથી ભાવનગર આવ્યા હોય, વચ્ચે સોકડી આવી હોય, ઘણા બધા રસ્તા ભેગા થતા હોય, એને શું કહેવાય?
આપણે ગામડાની ભાષામાં સોકડી કહીએ, બરાબર, ચાર રસ્તાઓ ભેગા થાય. ધારો કે આપણે એક બુધેલ પાસેનો રસ્તો ધ્યાનમાં લઈએ, સનન્યા એક રસ્તો ચાર સોકડી ભેગી થાય. જો હવે સદિશનું મહત્ત્વ જોજો ભાઈ, સદિશમાં ભટક્યા તમે ક્યાં જતા રહ્યો એ તમને સમજાવે. જોજો ના, તમે કાંઈ ચાર રસ્તે ભેગા થાવ તો ત્યાં એક બોડીયું લખ મારેલું હોય એ, ને પછી એમ લખેલું હોય કે રાજકોટ, બરાબર ને, આમ યારો માર્યો કોટો નહીં કોટ, હાલો લખ્યું હોય 200 કિલોમીટર, માની ન લેતા કે અહીંથી રાજકોટ 200 કિલોમીટર છે, આ તો એક્ઝામ્પલ છે. પછી એમ કે સુરત 300 કિલોમીટર, પછી આમ ઊભો યારો માર્યો હોય ભાવનગર 5 કિલોમીટર. હવે તમે જો અહીંયા રસ્તો તમે ચેક કરજો, આમથી તમે આવો છો, હવે આ ઉપરનો યારો શું બતાવે? તમે આમ રસ્તામાં હજી એકવાર કહો, આમ રસ્તામાં તમે સીધે સીધા આવેલા આવો છો, આમ ઉબોડ્યું છે, એક એરો આમ મારેલો છે, એક એરો આમ મારેલો છે, એક એરો ઉપર માર્યો, તો ભાવનગર જવા માટે ઉપર જવાનું? નકે કે ઉપર જાવ તો ભાવનગર આવે એવું છે, તો એનો મતલબ શું છે? ઉપરનો એરો શું બતાવે? તમે જે રસ્તે આવેલા જાવ છો ને એ સીધે સીધા આવેલા જાવ એટલે તમારે ભાવનગર આવી જાય, બરાબર ને? એટલે હવે તમે જોજો, આમ આવો છો તમે, ભાવનગર જવું હોય તો શું કરવાનું? સીધે સીધે જવાનું, બરાબર. હવે તમારે રાજકોટ જવું હોય તો આ બાજુ વળાંક લેવાનો, સુરત જવું હોય તો આ બાજુ વળાંક લેવાનો, અને આ બોડીયું જો આપણા ગામડામાં માર્યું હોય ને તો આવું થઈ જાય. જોજો આમ જ કર્યો, રાજકોટ જવા વાળો સુરત જતો રહે, સુરત જવા વાળો રાજકોટ જતો રહે, ખબર પડે ને? ન્યાય વાંધો નહીં, પાછા આમ કરી નાખે, મીંડું ભૂઈ નાખે. રાજકોટ 20 કિલોમીટર છે, બરાબર ને? એટલે એ કિલોમીટરના કિલોમીટર આવે તો એનો 20 કિલોમીટર આવે નહીં નજીક ટૂંકમાં, તો તમને ખબર પડે છે આ યારાનું મહત્ત્વ. જો આ યારાની દિશા બદલાઈ ગઈ તો આપણી દિશા આખી બદલાઈ જાય, તો આપણું આ યારાને શું કહેવામાં આવે છે? સદી. તો ક્યારનો મેં વહીવટ કર્યો એટલું યાદ રહે કે સદીશ કોને કહેવાય? જે ચોક્કસ દિશા દર્શાવે તેને શું કહેવામાં આવે છે? સદીશ કહે છે. અને સદીશને શેના વડે દર્શાવાય? હવે ક્યારેય તમે આમ સદીશને બતાવો તો તમારું આવ્યું ભીનું, બરાબર. સદીશમાં યારો હશે હશે ને હશે, કયા બાજુ હશે કયા બાજુ હશે, અમુક આમ યારા બતાવે, લાય યારો અહીં છેલ્લે જ આવવો જોઈએ, આ ભૂલ થવી જોઈએ નહીં, બરાબર. હવે જ્યાં ઉપરનો ભાગ છે ને એને સદીશનું માથું કહેવાય, હાવ શુદ્ધ આમ ગુજરાતી એમ બોલવું હોય તો એને શીર્ષ કહેવાય. શું કહેવાય? શીર્ષને અંગ્રેજીમાં કહેવાય હેડ. અને જે નીચેનો ભાગ છે એને સદીશનું પૂંછ કહેવાય. શું કહેવાય? પૂંછડી ટૂંકમાં, બરાબર ને? હા, એને અંગ્રેજીમાં કહેવાય ટેલ. તો બે માથાવાળો ક્યારેય સદીશ નહીં હોય ને બે પૂંછડાવાળો ક્યારેય સદીશ નહીં હોય. હું કહેવા માગું ખબર પડે છે કે નહીં? અમુકને બે માથાવાળો સદીશ હોય, આમ આવો કોઈ સદીશ હશે નહીં. એક સદીશ પણ શું હશે? એક શીર્ષ હશે ને એક પૂંછ હશે, બરાબર ને? આમ બાંડિયો સદીશ નહીં હોય, ખબર પડે છે કે નહીં? આમાં ક્યાંય શીર્ષ દેખાતો નથી, એટલે સદીશ દોરો એટલે એને શું હોવું જોઈએ? એક શીર્ષ હોવું જોઈએ ને એક પૂંછ હોવું જોઈએ, બરાબર ને? તો આવડી આ સદીશની આકૃતિ છે, એ તમને ખબર પડી જાય ડાયરેક્ટ, બરાબર ને? સિમ્પલ છે ટૂંકમાં. હવે જે અગત્યનો મુદ્દો છે એ છે બે સદીશ વચ્ચેનો ખૂણો, વારંવાર જરૂર પડશે આની. પછીનો ટોપિક શું છે? બે સદીશો વચ્ચેનો ખૂણો. જો આનો સમજાણું તો ધંધે લાગી જશો, અહીંથી જ પ્રોબ્લેમ ચાલુ થઈ જાય, એટલે એકવાર વ્યવસ્થિત રીતે સમજી લેજો. હું તમને એક સદીશ આમ આપું, બરાબર, એની પહેલાં એક થોડાક સદીશો બતાવી દઉં, અહીં તેને આપજો, પછી ખૂણા તરફ આગળ જઈએ. હું થોડાક સદીશ દોરું, જોજો પહેલાં દિશાઓ જાણતા તમને આવડવી જોઈએ. મને કહેશો આ સદીશ કઈ દિશામાં જાય? આમ ડોળા ફાડે અમુક, કઈ દિશામાં જાય? ઉપર તરફ જાય ને આમ, આ એની દિશા છે, બરાબર ને? આમ કરીને આમ જતો હશે, બરાબર. હું એમ કહું આ સદીશ કઈ દિશામાં જતો હશે? ઉપર તરફ આમ જતો હશે. આ સદીશ ક્યાં જતો હશે? આમ જતો હશે. આ સદીશ આમ જતો હશે. આ સદીશ આમ આવતો હશે. આઈડિયા આવે છે કે નહીં? તો અમે સમતલમાં ઘણા બધા સદીશ દોર્યા, જુઓ, અને અલગ અલગ નામ આપવા પડે કે નહીં? નકર બધા સદીશ સરખા થઈ જાય. તો તમને ABCDના જે અક્ષરો ગમતા હોય ને એ તમે નામ આપી શકો. હું અહીં અલગ અલગ નામ આપું, જો આને સદીશ એ કહી દો. જ્યારે કોઈ સદીશને નામ આપો ને ત્યારે અહીં માથે સદીશની નિશાની કરવાની, ખબર પડે છે કે નહીં? આને નામ આપવું હોય તો બી આપવાનું, પણ એ ઉપર શું કરવાનું? સદીશની નિશાની. સદીશની નિશાની આ બાજુ કરવાની, ક્યારે આમ નહીં કરવાનું, તો આ રોંગ મેથડ થાય, ખોટી મેથડ, ખબર પડે છે કે નહીં? હંમેશા આમ જ તમારે રાખવાની નિશાની. આને હું સદીશ સી કહી દઉં, આને સદીશ ડી કહી દઉં, અને આને સદીશ એફ કહી દઉં,
तो कोईपण सदीश ने दर्शावा माटे शू करवानी, धारो कि एक सदीश आ छे, आने नाम आप्युं मे पी, पण आ माथे शू करी नाखवानुं सदीशनी निशान। हवे आना नाम शू काम आप्युं तमने खबर पड़े क्यो सदीश कई जग्याए छे। दाखला तरीके तमने एम पूछ्युं कि सदीश ए क्यां छे, तो तरत तमने ख्याल आवशे कि अहींया छे। सदीश बी क्यां छे, तो तरत तमने ख्याल आवशे कि अहींया छे। सदीश सी क्यां छे, तो तरत ख्याल आवशे कि अहींया छे। आईडिया आवे छे कि नहीं? तो हवे आखो सदीश क्यारे कम्प्लीट थाय, तमारे पहेला सदीशनी निशानी दोरवानी અને હારોને એને હું નામ આપવાનું, કોઈપણ નામ આપી શકો। ધારો કે આ સદીશ પી, એટલે આ આખો સદીશ કમ્પ્લીટ થયો કહેવાય। ક્લિયર થયું કે નહીં? એટલે હવે હું સદીશ પી લખું, તમને વાંધો આવવો જોઈએ નહીં। ઓકે, હાલો આ તમે બધું ભણી ગયેલા છો બરાબર ને, થોડુંક રિવિઝન કરી લઈએ આપણે। હાલો હવે જે અગત્યનો મુદ્દો છે એ બે સદીશ વચ્ચેનો ખૂણો, આમાં ક્યારે ભૂલ થવી જોઈએ નહીં। જો એક એક્ઝામ્પલ લઉં હું, ધારો કે સદીશ એ આમ છે અને સદીશ બી આમ છે, આ બે વચ્ચેનો ખૂણો મેળવવાનું કે તમને, તો તમને આમ ડાયરેક્ટ ખબર નહીં પડે। ગમે ત્યારે બે સદીશ વચ્ચેનો ખૂણો કહીને તો તમારે શું કરવાનું, બેના પૂંછડા બાંધી દેવાના। કેમ બોલે, આપણા કૂતરાના પૂંછડા બાંધી દેતા, બે કૂતરા આમ આમ જતા હોય એમ, આ બે સદીશના મોઢા આમ હશે બરાબર ને, તો શું કરવાનું, તમારે બેના પૂંછ બાંધી દેવાના। તો આ સદીશ એ છે, હાલો એને અરે કોનું પૂંછ બાંધવાનું, સદીશ બીનું, એટલે ટૂંકમાં બે સદીશના પૂંછ ભેગા કરી દેવાના, પણ બેની દિશા બદલાવી જોઈએ નહીં। ધારો કે સદીશ એ આ દિશામાં જ હતો, સદીશ બી આ દિશામાં જ છે, તો આમાં હવે તમે ચેક કરો, એ અને બી વચ્ચે ખૂણો બને, જે નાનો ખૂણો બને ને એને સદીશ વચ્ચેનો ખૂણો કહેવાય। તો આ ખૂણોને હું કીધું થીટા, તો બે સદીશ વચ્ચેનો ખૂણો ગણતા તમને આવડી જવું જોઈએ। ક્લિયર થયું કે નહીં? હજી એક એક્ઝામ્પલ લઈએ, જો તમારે મને વિચારીને કહેવાનું છે કે આ સદીશ વચ્ચેનો ખૂણો છે એ લઘુ કોણ હશે, ગુરુ કોણ, તો તમારે શું કરવાનું, બનાવતા આવડશે કે નહીં બે સદીશ વચ્ચેનો ખૂણો? તમારે શું કરવાનું, પહેલાં સદીશ એ દોરી નાખવાનો, એને એરે કોનું પૂછ જોડી દેવાનું, સદીશ બીનું। હવે જે નાનો ખૂણો બનતો હોય ને એ બી વચ્ચેનો ખૂણો કહેવાય। હવે આ 90 કરતાં વધારે છે કે ઓછો છે, એટલે આને શું કહેવામાં આવે છે, લઘુ કોણ। હજી એક એક્ઝામ્પલ લઈએ, ધારો કે આમ હોય તો આ બે સદીશ વચ્ચેનો ખૂણો કેટલો થાય, 90 ડિગ્રી બરાબર। શું કરવાનું છે તમારે ખૂણો મેળવવા માટે, સદીશ એ લેવાનો, એને અરે કોનું પૂછ બાંધી દેવાનું, સદીશ બીનું, તો અત્યારે બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય, 90 ડિગ્રી। આ ખૂણો બહુ મહત્ત્વનો છે, આમાં બાળકોને ભૂલ પડી જાય, સદીશ એ આમ છે અને સદીશ બી આમ છે, તો બે વચ્ચેનો ખૂણો કેટલો થાય, રસ લેજો ભાઈ, ભણી ગયેલા હોય તો તે કેટલો થાય, જો ખબર ન પડતી હોય ધ્યાન રાખજો। બે સદીશ વચ્ચેનો ખૂણો ગણવા માટે તમારે શું કરવાનું, બેના પૂંછ ભેગા કરી દેવાના, તો સદીશ એને હું આમ બતાવી દઉં, એની દિશા બદલાવી જોઈએ નહીં, સદીશ બીને હું આમ બતાવી દઉં, તો આ સદીશ એ થયો, આ સદીશ બી થયો, બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય, આ ખૂણો કેટલો થવાનો, 180 ડિગ્રી। ક્લિયર થયું કે નહીં? છેલ્લી ટ્રાય, હવે આ સદીશ પી કહું ને આને હું ક્યુ કહું, તો આ બે વચ્ચેનો ખૂણો કેટલો હોય, ઘડિયાળના ઓલા બે કાંટા ભેગા થાય ત્યારે બે કાંટા વચ્ચેનો ખૂણો કેટલો થાય, બરાબર ને, આમ હોય બરાબર 3 વાગ્યા હોય ત્યારે ખૂણો કેટલો થાય, 90 ડિગ્રીનો। એક સમયે બંને કાંટાઓ જ્યારે ભેગા થવાની તૈયારીમાં હોય, એટલે ટૂંકમાં આપણો આ કાંટો જેમ જેમ નજીક આવે એમ બંને વચ્ચેનો ખૂણો શું થતો હોય, ઘટતો હોય, અને જ્યારે બંને કાંટાઓ ભેગા થઈ જાય એકબીજા પર સંપાત થાય ત્યારે બે વચ્ચેનો ખૂણો કેટલો થાય, 0 થાય ને, અને જ્યારે બંને કાંટા એકબીજાને હામ હામે થાય ત્યારે 180। તો આમાં જ એવું જ છે, જો આ એક પ્રકારના બે કાંટા જ છે, આ હામ હામે થયા તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થવાનો, 180। હવે આમાં તમારે ખૂણો ગણવો હોય તો શું કરવાનું, તો કે સદીશ પી અને સદીશ ક્યુનું પૂછ ભેગું કરવાનું, તો સદીશ પી આ દિશામાં છે, એની માથે કોને મૂકવાનો છે, સદીશ ક્યુને। હવે જો આ બંને એકબીજા પર સંપાત થઈ ગયા, અને સંપાત થાય એટલે બે વચ્ચેનો ખૂણો કેટલો થવાનો, માં 0 ડિગ્રી। તો હવે તમને બે સદીશ વચ્ચેનો ખૂણો ગણવાનું કે તમને વાંધો આવવો જોઈએ નહીં। ઓનલાઈન લેક્ચરમાં આપણે જેટલું ભણ્યા ને અત્યાર સુધીનું એ આપણે એક લેક્ચરમાં પૂરું કરવાનું છે, એટલે રિવિઝન કરતા રહીએ બરાબર ને, થોડુંક જાગતા રહેજો ટૂંકમાં। હવે પછી જે અગત્યનો મુદ્દો છે એ છે સદીશના પ્રકાર, યાદ છે, આની જરૂર પડશે વારંવાર આપણે। તો સદીશના આમ તો ઘણા બધા પ્રકાર છે, ઓનલાઈનમાં તમને કેટલા ભણાવ્યા, 5, ખૂણાના આધારે 5 પ્રકાર ભણાવ્યા, જો ધ્યાન રાખજો। પહેલું ભણ્યા હતા આપણે સમાંતર સદીશ, પછી
समान सदिश पशी प्रति समांतर सदिश अने पशी लंब सदिश पशी असमांतर सदिश लियो समांतर सदिश समान सदिश प्रति समांतर सदिश लंब सदिश अने असमांतर सदिश समांतर सदिश कोने कहेवाय તમે બધું લખેલું જ છે ને બધું લખેલું છે ને ટૂંકમાં તો ડાયરેક્ટ હું જો અહીંયા વ્યાખ્યા જ આપું કે જો બે સદિશની દિશા સમાન હોય તો એને શું કહેવામાં આવે છે સમાંતર સદિશ પ્લીઝ અહીંયા ધ્યાન આપજો જો બે સદિશની દિશા સમાન હોય તો એને શું કહેવામાં આવે સમાંતર સદિશ ધારો કે સદિશ એ આમ લો અને સદિશ બી આમ લો તમને ખબર પડે છે સદિશ એ આ દિશામાં જાય એ જ દિશામાં સદિશ બી જાય જો તો આ બેની દિશા જો સમાન હોય તો આને એકબીજાના કેવા સદિશ કહેવામાં આવે સમાંતર સદિશ સમાંતર સદિશમાં યાદ હું રાખવાનું જો બે સદિશની દિશા સમાન હોય તો એને સમાંતર સદિશ કહેવાય અચ્છા આને સમાંતર સદિશ કહેવાય જોવો તો આને સમાંતર સદિશ કહેવાય નહીં કારણ કે આમ જાય છે ને આમ જાય છે એક જ દિશામાં છે નહીં અચ્છા આને સમાંતર સદિશ કહેવાય બંને એક જ દિશામાં જાય જોવો એટલે આને સમાંતર કહેવાય આને સમાંતર કહેવાય તો જો બે સદિશની દિશા સમાન હોય તો એને શું કહેવાય સમાંતર સદિશ અને અગત્યનું છે આ બે વચ્ચેનો ખૂણો તો બે સમાંતર સદિશ વચ્ચેનો ખૂણો કેટલો થવાનો પાકો કારણ કે આ બે વચ્ચેનો ખૂણો ગણશો બેને એકબીજા પર સંપાત કરી ગયો તો બેના પૂછ ભેગા કરો એટલે એકબીજા પર સંપાત જ થવાના છે ને તો બે વચ્ચેનો ખૂણો કેટલો થાય 0 ડિગ્રી હવે સમજો આમાં બહુ કન્ફ્યુઝન રહી છે સમાન સદિશ કોને કહેવાય તો જો બે સદિશના મૂલ્ય સમાન હોય અને દિશાએ સમાન હોય કોઈ પણ સદિશ હોય ને એની પાસે બે વસ્તુ હોય યાદ રાખજો કોઈ પણ સદિશ પાસે શું હોય બે વસ્તુ હોય બે વસ્તુ કઈ તો કે એક મૂલ્ય અને બીજું દિશા મૂલ્ય એટલે બીજું કંઈ નહીં સદિશની લંબાઈ ધારો કે હું એક આ સદિશ લઈ લઉં એની લંબાઈ છે 5 એકમ છે કેટલી તો આ એનું મૂલ્ય થઈ ગયું કહેવાય સદિશની લંબાઈને શું કહીએ છીએ આપણે એનું મૂલ્ય અચ્છા હું એક આ સદિશ લઉં આની લંબાઈ 3 એકમ છે તો બેના મૂલ્ય સમાન છે બેના મૂલ્ય સમાન છે નહીં બેની દિશા સમાન છે બેની દિશા સમાન છે પણ સમાન સદિશમાં તમારે શું વિચારવાનું છે મૂલ્ય સમાન હોવો જોઈએ અને દિશા એ સમાન હોવી જોઈએ તો હવે ચેક કરો તો આને સમાન સદિશ કહેવાય ઉભા રહેજો હે આમાં જો દિશાઓ સમાન છે પણ મૂલ્ય સમાન છે નહીં અચ્છા આને સમાંતર સદિશ કહેવાય જાગી જજો પ્લીઝ આને સમાંતર સદિશ કહેવાય સમાંતર સદિશમાં આપણે મૂલ્ય અરે કોઈ લેવા દેવા નથી ખાલી દિશા સમાન હોય તો એને શું કહી દેવાનું સમાંતર પણ સમાન સદિશમાં તમારે શું વિચારવાનું છે મૂલ્ય સમાન હોવું જોઈએ અને દિશાએ સમાન હોવું જોઈએ તમારું મૂલ્ય સમાન છે દિશા સમાન છે દિશા સમાન છે એટલે આ કેવા સદિશ થઈ ગયા કહેવાય સમાંતર છે પણ સમાન છે સમાન નથી ઓકે હાલો પછી એક એક્ઝામ્પલ લો જો એક આ સદિશ લઈ લો આનું એક મૂલ્ય છે 10 એકમ એ બીજો એક સદિશ લઈ લો એનું મૂલ્ય છે 10 એકમ તો ચેક કરો તો આ બે સદિશ સમાંતર છે સમાંતર નથી બેની દિશા સમાન છે જુઓ એટલે આને સમાંતર તો છે જ તે ટૂંકમાં કે નહીં આ સમાન છે કારણ કે મૂલ્ય સમાન છે એટલે આ બે સદિશ સમાંતર કહેવાય સમાન કહેવાય ક્લિયર થયું તો હવે જો તમારા ટેલેન્ટ હશે ને તો આ વાક્ય સમજાઈ જાય નહીં તો થોડુંક અઘરું પડશે હું એમ કહું કે દરેક સમાંતર સદિશ સમાન હોય બધાય સમાંતર સદિશ સમાન હોય આ સદિશ જો કેવા છે સમાંતર છે પણ સમાન નથી અચ્છા બધાય સમાન સદિશ સમાંતર હોય કારણ કે સમાન સદિશ બનાવવા માટે પહેલાં તમારે શું કરવા પડે ને સમાંતર એટલે પહેલાં શું કરવા પડે સમાંતર એટલે દરેક સમાન સદિશ કેવો હશે સમાંતર હશે પણ દરેક સમાંતર સદિશ સમાન હશે સમાન હોય એવું કહી શકાય નહીં પણ જો સમાન હોય એટલે તમારે કહી જ દેવાનું સમાંતર હશે હશે ને હશે તે તો હવે સમાનમાં એટલું યાદ રાખવાનું કે મૂલ્ય સમાન હોવા જોઈએ અને દિશા સમાન હોવી જોઈએ બરાબર ને તો આ બંને વચ્ચેનો ખૂણો કેટલો હશે 0 ડિગ્રી હજી એકવાર પૂછી લો
दरेक समान सदिश समांतर हशे। दरेक समान सदिश केवा होय? समांतर तो होय ज ते, पण दरेक समांतर सदिश समान हशे? समान होय एवुं जरूरी नथी। ओके, हालो हवे आमां खूणा याद रहे के नहीं? बीजू काय आपणे वधारे विचारवुं नथी। त्यार पछी वात करीए प्रति समांतर सदिशनी, ध्यानाय राखजो। आ सदिश ए छे अने आ सदिश बी छे। जो बे सदिशनी दिशा परस्पर विरुद्ध होय, समांतरथी प्रति एटले विरुद्ध, तो एवा सदिशने शुं कहेवामां आवे? प्रति समांतर। दाखला तरीके सदिश ए आम छे, जोजो। हवे जो आ सदिश एनी आगळ हुं माइनस मूकी दउं ने तो एनी दिशा उलटाई जाय, तो आ थई गयो माइनस ए। हुं तमने एम कहुं सदिश पी आम छे, सांभळजो। तो तमारे जो अहीं तमे माइनस आगळ मूकी दो तो शुं थाय? सदिशनी दिशा उलटाई जाय, एटले आ माइनस पी थयो। तमने एवो प्रश्न पूछे कि सदिश ए आम छे तो माइनस ए कई दिशामां हशे? आनाथी परफेक्ट विरुद्ध दिशामां लई लेवानुं तमारे, खबर पड़े छे के नहीं? तो तमे चेक कर दो, सदिश ए अने माइनस सदिश ए एक ज दिशामां छे कि विरुद्ध दिशामां? अने विरुद्ध दिशामां होय तो एकबीजाना केवा कहेवाय? प्रति समांतर। चित्र क्लियर थयुं के नहीं? आ बंने वच्ચેનો ખૂણો કેટલો હશે? તો થીટા બરાબર કેટલો થાય? 180। જો ખબર ન પડે ધ્યાન રાખજો, સદિશ એને આમ લખવાનો અને માઇનસ એને એને વિરુદ્ધ દિશામાં લખવાનો, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ જાય? 180 ડિગ્રી। લંબ સદિશ તો આખા ગામને આવડી જાય કે જો બે સદિશ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય તો એકબીજાના કેવા કહેવાય? લંબ સદિશ, બરાબર। તો આ ખૂણો કેટલો હશે? થીટા બરાબર 90 ડિગ્રી। હવે ધ્યાન રાખજો, ખાલી ખૂણો બોલું તો તમને ખબર પડી જવી જોઈએ કયો સદિશ છે। હું એમ કહું થીટા બરાબર 0 હોય તો ક્યાં સદિશ હોય? સમાંતર હોય કે અથવા સમાન હોય? થીટા બરાબર 90 હોય તો? થીટા બરાબર 180 હોય તો? ઓકે, હવે જે ભણવાનું છે એ અસમાંતર, આમાં થોડું કન્ફ્યુઝન રહે છે। અસમાંતર કોને કહેવાય? તો કે જે સમાંતર ન હોય, સમાંતર કે પ્રતિ સમાંતર ન હોય, એટલું યાદ રાખવાનું। સમાંતર કે પ્રતિ સમાંતર ન હોય એવા સદિશને શું કહેવાય? અસમાંતર કહેવાય। એક એક્ઝામ્પલ લો, આ બે સદિશ સમાંતર છે? સમાંતર છે? પ્રતિ સમાંતર છે? તો સમાંતરે ન હોય અને પ્રતિ સમાંતરે ન હોય તો તમારે શું કહી દેવાનું? એને અસમાંતર। અચ્છા, આને સમાંતર કહેવાય, સોરી અસમાંતર કહેવાય આને? કડીકમો અગર થોડું અઘરું પડી જાય પાછું, જોજો ઈજી એક બે એક્ઝામ્પલ લઈએ। આ બે સમાંતર છે? પ્રતિ સમાંતર છે? તો આને શું કહેવામાં આવે છે? અસમાંતર। અચ્છા, આ બંને સમાંતર છે તો આને અસમાંતર કહેવાય? સમાંતર કે પ્રતિ સમાંતર ન હોય તો એને શું કહેવામાં આવે? અસમાંતર, બરાબર ને? તો એટલું જ વિચારવાનું, જો આમ વિચારવાનું, આ બંને સમાંતર છે, પ્રતિ સમાંતર છે તો આને શું કહેવાય? તો મને કહેશો લંબ સદિશને અસમાંતર કહેવાય? કહેવાય? ચેક કરવાનું, લંબ સદિશ આપણે આમ દોરશું, એટલું જ હોય અસમાંતરમાં, ખાલી એટલો જ પ્રશ્ન પૂછવાનો, સમાંતર છે ન હોય, પ્રતિ સમાંતર છે ન હોય તો એ વગર કીધે કેવો હશે? અસમાન। તો હવે હું એમ કહું કે બધા જ લંબ સદિશો કેવા હોય? અસમાંતર। પણ બધા જ અસમાંતર સદિશો લંબ હોય? હે, તપો પડે છે કે નહીં એમાં? એટલું હવે એટલું યાદ રાખજો કે અસમાંતર સદિશ વચ્ચેનો ખૂણો કેટલો હોય? 0। જો 0 હોય તો શું થાય? સમાંતર થઈ ગયા, અથવા 180 સિવાય। કારણ કે 0 હોય એને આપણે શું કહીએ છીએ? સમાંતર કહીએ છીએ, એને અસમાંતર કહેતા નથી। 180 હોય એને શું કહીએ? પ્રતિ સમાંતર, એને આપણે અસમાંતર કહેતા નથી। એની સિવાયના જે ખૂણા બધા બનશે એને શું કહેશું આપણે? અસમાંતર। એટલે આપણે આમ લખીએ કહો કે એનો ખૂણો 0 કરતાં વધારે હોય, 0 કરતાં વધારે થીટા, અને 180 કરતાં નાનો, એટલે આ ખબર પડે છે કે ને? એ પૂછી લઉં, લ્યો મેં આ હાથું લખ્યું જોવો તો, થ્રી ઇઝ લેસ ધેન 5, સાચું લખ્યું? 3 ઇઝ ગ્રેટર ધેન 5, સાચું છે ખોટું છે? અમુકને લેસ ધેન અને ગ્રેટર ધેનમાં ખબર નથી પડતી। અચ્છા, એક પ્રશ્ન પૂછી લો, જુઓ આમાં મોટું કોણ છે? એક્સ મોટું છે અને વાય નાનો છે, આમ યાદ રાખવાનું।
જે કોણી ખાતો હોય ને એ નાનો હોય, નાના હોય કોણી ખાય ને, કોણી ખાતો હોય નાનો હોય, જેની સામે મોઢું ફાડ્યું હોય મોટો હોય. તો આમાં મોઢું કોની સામે ફાડે, આવડો એક સામું, એટલે આ મોટો હોય ને જે કોણી ખાય નાનો હોય. એટલે આપણે આમ નક્કી કરવાનું, એક્સ મોટો અને વાય નાનો. હું આમ લખું મગન, ઉગારે ઉભારે જો, મગન લેસ ધેન સગન. તો મોટો કોણ? સગન મોટો. નાનો કોણ? મગન. અચ્છા સાચું લખ્યું મેં જોવો તો મંડળ થઈ જુગની ગણિતનું હોય તો એ અમુક પણ સાચું છે. આમાં શું બતાવે છે? ત્રણ મોટો બતાવે ને પાંચ નાનો બતાવે. આપણે આમાં જો આપણું આ શું બતાવે? ત્રણ મોટો બતાવે અને પાંચ નાનો બતાવે, એવું છે. એટલે આ આખી ઘટના કેવી કહેવાય? ખોટી કહેવાય. આ સાચી ઘટના છે જોવો તો. હા, આમાં ત્રણ નાનો બતાવે છે અને પાંચ મોટો બતાવે. આઈડિયા આવે છે કે નહીં? એટલે આ તમને ખબર પડવી જોઈએ. ઓકે હાલો, એનો મતલબ એમ કે આ ખૂણો છે એ કેટલો છે? ઝીરો કરતાં મોટો અને 180 કરતાં નાનો. તો એટલું યાદ રહી જાય. હવે હું પ્રશ્ન પૂછું, ખાલી ખૂણો આપું ને તો તમને સદિશ ખબર પડી જવું જોઈએ. ઓકે, હવે તમને કહેજો કે થીટા બરાબર 0 હોય સમાંતર, થીટા બરાબર 180 હોય, થીટા બરાબર 90 હોય, અથવા હું કહીએ કહો લંબ સદિશને આપણે કેવા કહીએ છીએ? અસમાંતર. ખબર પડે છે કે નહીં? અચ્છા, થીટા બરાબર 70 ડિગ્રી હોય અસમાંતર. ક્લિયર છું કે નહીં? તો કોઈ પણ ખૂણો આપે તો તમને સદિશના પ્રકાર આવડી જવા જોઈએ. આ લખવાની જરૂર છે? નથી લખવાની જરૂર ને? પાકું ને? તો એકવાર જોવું જોઈ લો ફટાફટ, 2 મિનિટનો સમય આપું છું. બરાબર, ટેક્સ્ટ બુકમાં તમે લખ્યું હોય તો એકવાર વ્યવસ્થિત રીતે જોઈ લો, તો પછી આપણે આગળ વધીએ. જો તમને હું એક આકૃતિ આપું છું, બરાબર, તમારે એમાં કહેવાનું છે કે આ સદિશો સમાંતરમાં છે, પ્રતિ સમાંતરમાં છે કે અસમાંતરમાં છે, વિચારીને બોલજો. બરાબર, તમને સદિશો ઓળખતા આવડી જવા જોઈએ. અહીં હું સદિશ એ દોરું, અહીં સદિશ બી દોરું, અહીં સદિશ સી દોરું, અહીં સદિશ ડી દોરું, અહીં સદિશ પી દોરું. બરાબર ને? અહીંયા સદિશ આપણે રાખીએ, આપણે ઈ રાખીએ. તો મને કહેશો સદિશ એ અને પી કેવા છે? અસમાંતર. સદિશ એ અને બી? એ અને સી? બી અને સી? બી અને સી? બી અને સી? ઓકે હાલો, ઈ અને ડી? ઓકે, સી અને ઈ? સી અને ડી? તો આવડી જશે કે નહીં? હવે ટૂંકમાં તો આ સદિશો ઓળખતા તમને આવડી જવા જોઈએ. હવે બહુ અગત્યનો મુદ્દો ચાલુ થયો, ખોવાઈ ન જતા પ્લીઝ. હવે જે આપણે ભણવાની છે કાર્ટેઝિયન યામ પદ્ધતિ ભણવાની છે. 10મા ધોરણમાં એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ ભણી ગયા કે નહીં? એક ખૂણો આપણે ધ્યાનમાં લઈએ. જો અહીં ધ્યાન આપજો, આવડું આ બાજુનો ખૂણો ધ્યાનમાં લઈએ. તો આ બાજુનો ખૂણો છે એ કંઈક આ રીતે છે. જો કોઈ પણ રૂમનો તમે ખૂણો લ્યો ને તો આ રીતે હોય. આમ હશે, આમ હશે, અને ત્રીજો ભાગ ક્યાં હશે? આમ જ હશે ને બહાર આવતો ખૂણો આ રીતે જ બને ને. એક દિવાલ આવડી હશે જોજો, અને બીજી દિવાલ આમ હશે. બરાબર ને? તો આને તમે કદાચ 10મા ધોરણમાં આવું નામ આપ્યું છે, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. ઝેડ અક્ષ ક્યાં આવશે? બહાર આવતી દિશા. હવે બહાર આવતી દિશામાં બતાવીએ કાંઈ નહીં. લ્યો હું અહીં દોરું, જો ઝેડ અક્ષ દોરી. પણ આમ તો દોરી એકવાર નથી આપણે, બરાબર ને? 3D કહેવાય, ત્રિપરિમાણમાં. બરાબર ને? એટલે આપણે શું કરશું, ઝેડ અક્ષને આડી પાડી દેવું. આમ હકીકતમાં ઝેડ અક્ષ ક્યાં છે? બહાર આવતી દિશામાં. સાંભળજો, હવે હું એમ કહું કે આપણે આને હું એક્સ અક્ષ કહી દઉં, આપણી આ બાજુને, ઉપરની બાજુને વાય અક્ષ કહી દઉં, તો ઝેડ અક્ષ ક્યાં આવશે? બહાર આવતી દિશામાં હશે ને? આઈડિયા આવે છે કે નહીં? ફરી એકવાર કહો, ઉપરનો ખૂણો પકડો તો ઉપરનો ખૂણો ધ્યાનમાં લ્યો. આવડો આ, આને હું એક્સ અક્ષ કહી દઉં અને વાય અક્ષ કહી દઉં, તો અમે કઈ હશે? ઝેડ. તો એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ વચ્ચેના ખૂણા કેટલા હોય? તમને એમ કે એક્સ અને વાય વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90. ઝેડ અક્ષ આમ છે, જોજો આ ખૂણા તમને ક્લિયર હોવો જોઈએ. વાય અને ઝેડ વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90. અને એક્સ અને ઝેડ વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90. પણ ઝેડને હું અહીંયા બતાવું છું, તમે સમજી જજો. આ ખૂણો કેટલો હશે? 90 ડિગ્રીનો. આ ખૂણો કેટલો હશે? 90 ડિગ્રીનો.
હવે મને વિચારીને કહો તો એક શખ્સને હું સદિશ કહી શકું? ધીમે ધીમે આગળ વધતા જઈએ છીએ આપણે. એક શખ્સને સદિશ કહેવાય? આમાં સદિશના દર્શન થાય છે તમને? થાય છે ને. એટલે આ એક શખ્સ છે ને એ એક પ્રકારનો સદિશ જ છે. વાય અક્ષ એક પ્રકારનો શું છે? સદિશ જ છે. ક્યારે આપણે એક શખ્સને આવી રીતે બતાવીએ છીએ તમે, પણ હકીકતમાં કઈ રીતે બતાવવી પડે આપણે? આ રીતે. ઝેડ અક્ષ પણ શું છે? એક પ્રકારનો સદિશ જ છે. તો હવે તમને કોઈ એવો પ્રશ્ન પૂછે, એક્સ અને વાય એ કેવા સદિશો કહેવાય? લંબ સદિશો કહેવાય. ખબર પડે છે કે નહીં? સમાંતરય નથી, પ્રતિ સમાંતરય નથી અને લંબ સદિશો છે. ઓકે, અહીં સુધીનું ચિત્ર ક્લિયર થયું. અચ્છા, હવે હું એમ કહું કે જો આને ધન એક શખ્સ કહેતા હોય તો ઋણ એક શખ્સ ક્યાં આવશે? એની વિરુદ્ધ દિશામાં હોય. અચ્છા, આને ઉપરના ને ધન વાય કહેતા હોય તો ઋણ વાય ક્યાં આવશે? નીચે તરફ. અચ્છા, ધન ઝેડ ક્યાં આવે છે? બાય. તો ઋણ ઝેડ ક્યાં જાય? તો ટોટલ છ દિશા ક્લિયર થઈ જાય. તમને એવો પ્રશ્ન પૂછે કે આ પ્લસ એક્સ અને માઇનસ એક્સ એકબીજાના કેવા સદિશ કહેવાય? વિરુદ્ધ દિશામાં છે, કેવા થાય? પ્રતિ સમાંતર. અને આ બે વચ્ચેનો ખૂણો કેટલો થતો હોય? 180. પ્લસ વાય અને માઇનસ વાય એકબીજાના કેવા સદિશ કહેવાય? બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? 180 ડિગ્રી. તો ચિત્ર ક્લિયર થયું કે નહીં? અત્યારે આપણે ઋણ એક્સ અક્ષને બતાવતા નથી, ઋણ વાયને બતાવતા નથી, ખાલી ધન અક્ષો બતાવીએ. ધીમે ધીમે ક્લિયર કરીએ. હવે વારંવાર આપણે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષની ફિઝિક્સમાં જરૂર પડશે. ટૂંકમાં આ ત્રણેય સદિશોની જરૂર પડશે. સ્પેશિયલ સદિશો છે ને, આની મેક્સિમમ જરૂર પડે. એટલે દર વખતે આપણે એક્સ, વાય અને ઝેડ લખવાનું નહીં આવે. તમારે શું કરવાનું કે જ્યારે એક્સ અક્ષનો સદિશ બતાવવો હોય ને ત્યારે એને આઈ કેપ વડે બતાવી દેવાનું. શેના વડે? એક્સ અક્ષના સદિશને આઈ કેપ વડે બતાવે. આ ઉપર ટોપી જેવું છે કે નહીં? આ આઈ ને ઉપરનાને શું કહેવાય? કેપ. પ્રોફેશનલ માણસ હોય ને બહુ વધારે ભણેલા, એને કેરેટ કે શું કે? કેરેટ કે ને? તમારે સમજવાનું કે આ બહુ વધારે ભણેલા છે, બરાબર ને? તમને કન્ફ્યુઝન કરવા કહે છે. એટલે આનું સાચું નામ શું છે? કેરેટ જ છે, બરાબર ને? પણ આપણે બોલશું શું? કેપ, બરાબર ને? ભાવનગરમાં રિવાજ છે એવો, આને કેપ કહેવાનો તમને, બરાબર? તો આને આઈ કેપ કહેવાય. વાય અક્ષ છે ને એને આપણે જે કેપ વડે બતાવશું, અને ઝેડ અક્ષ છે એને આપણે કે કેપ વડે બતાવશું. તો હવે તમને કોઈ પ્રશ્ન પૂછે, આઈ કેપ તમને કઈ દિશા બતાવે? જે કેપ અને કે કેપ. ક્લિયર થયું? એક્સ અક્ષની દિશામાંનો સદિશ શું આવશે? આઈ કેપ. વાય અક્ષમાં જે કેપ અને ઝેડ અક્ષમાં કે કેપ. હવે જોજો, આ ન આવડતું તો કેવા પ્રોબ્લેમ થાય? આપણે છઠ્ઠા ચેપ્ટરમાં બોમ્બ ફોડવાના છીએ. શું કરવાના છીએ? બોમ્બની અંદર એવો એક દાખલો આવે કે એક બોમ્બ છે, એ સ્થિર સ્થિતિમાં છે અને એનો વિસ્ફોટ થાય. શું થાય? અને એના ત્રણ ટુકડા થાય. કેટલા? હવે એક ટુકડાનો વેગ આટલો આપ્યો, 5 આઈ કેપ મીટર પર સેકન્ડ. એનો મતલબ હું થયો, ફિઝિક્સ એવો હવે ધ્યાન આપજો, એનો મતલબ હું થયો, આપણે અહીં માથે સદિશ મૂકશું કે આ ટુકડો છે. કેટલા ટુકડા છે એના? 3. એક ટુકડાનો વેગ તમને આપી દીધો હશે. વેગ હું છે એ આપણે ભણવાના છીએ એમાં. તો જસ્ટ એક્ઝામ્પલ, સદિશનું મહત્વ સમજાવું તમને. એક ટુકડાનો વેગ તમને આપ્યો 5 આઈ કેપ મીટર પર સેકન્ડ. આ 5 છે ને એ વેગનું મૂલ્ય કહેવાય. શું કહેવાય? એટલે એનો મતલબ એ કે એક આ ટુકડો એક સેકન્ડમાં કેટલા મીટર અંતર કાપતો હોય? 5. પણ હવે તમને આ આઈ કેપ શું બતાવે? આ ટુકડો કઈ દિશામાં જતો હશે? હા, તો આ બોમ્બનો વિસ્ફોટ થયો હોય ને એટલે એક ટુકડો છે એ એક્સ દિશામાં ગયો હશે. જો આ આઈ કેપ ખબર ન પડે તો તમે ધંધે લાગી જાઓ. જો અહીંયા માઇનસ મૂક્યું હોય તો એ ઋણ એક્સ દિશામાં બતાવે. શું બતાવે? તો એ ટુકડો છે આમ ગયો હશે. બીજો ટુકડો કંઈક આમ ગયો હશે, 10 જે કેપ મીટર પ્રતિ સેકન્ડના વેગથી. તો એ ક્યાં ગયો હોય? વાય દિશામાં. આનું મહત્વ બહુ છે, બરાબર ને? તો એ વાય દિશામાં ગયો હોય. તો પ્રશ્ન એવો પૂછે કે ત્રીજા ટુકડાનો વેગ ગણો. કઈ રીતે ગણવો એ પછી વિચારશું, પણ તમને ખબર પડે છે કે નહીં? પહેલાં તમને આકૃતિ દોરતા આવડવી જોઈએ કે કયો ટુકડો કઈ દિશામાં ગયો, બરાબર ને? હવે એક્ઝામમાં ભૂલથી જો તમે અહીં ટેક્સ્ટ બુકમાં આવો દાખલો આપ્યો હોય ને, આપણે બાળકો ગોખીને ગયા હોય કે એક ટુકડો આમ જાય બીજો ટુકડો આમ જાય, અને હળુકનારાનો હું ફેરફાર કરે, અહીંયા લખી નાખે જે ને અહીં લખી નાખે આ, ખાલી એટલો જ ફેરફાર કરે. જો બેની દિશા ઉલટા ગયા આખી. હવે પહેલો ટુકડો કઈ દિશામાં જાય છે? જે કેપ હું બતાવે વાય દિશામાં જાય છે, અને બીજો ટુકડો એક્સ દિશામાં જાય છે.
એટલે આખી ઘટના બદલાઈ જાય. જો આઈ અને જેમાં જો તમને ખબર ન પડે ને તો, એટલે એટલું ચિત્ર તમને ક્લિયર થઈ ગયું. આઈ કેપ એક્સ દિશા બતાવે અને જે કેપ વાય દિશા બતાવે. ઓકે, આમાં કોઈને કાંઈ વાંધા ન વાંધા, બરાબર ને? ઓકે, હાલો, ઓનલી વાંધા. બારમા વળાને કહીએ ને કોઈ વાંધા, તો કે ન વાંધા, પણ ઓનલી વાંધા એ કે ભણો તો બધું સેટિંગ થઈ જાય, ભગવાને બધી વ્યવસ્થા કરી છે, બરાબર ને? ઓકે, હાલો, હવે તેને અહીંયા રાખજો. હવે આપણે સદિશને ગાણિતિક રીતે મેળવવાનો છે. જોજો, સમજજો. હવે થોડું ગણિત ચાલુ થવા માંડ્યું છે, તો હું એક અહીંયા આકૃતિ દોરું છું. આને આપણે વાય અક્ષ કહી દઈએ. આને કઈ અક્ષ બતાવી દઈએ? એક્સ અક્ષ. ઝેડ અક્ષ ક્યાં હશે? ઝેડ અક્ષ દેખાવી જોઈએ એવું બહાર આવતી દિશામાં હશે, પણ અત્યારે હું એને બતાવતો નથી. અને અત્યારે હું દ્વિપરિમાણ કહું. શું કહું? એક્સ અને વાય અક્ષ બતાવો ને તો એને દ્વિપરિમાણ કહેવાય. એક્સ વાય અને ઝેડ બતાવો તો ત્રિપરિમાણ બતાવો. ખાલી એક્સ અક્ષ બતાવી હોય તો એક પરિમાણ કહેવાય. કોઈ એક અક્ષ બતાવો ને તો એક પરિમાણ કહેવાય. બે અક્ષ બતાવો તો દ્વિપરિમાણ કહેવાય. અને ત્રણ અક્ષ બતાવો તો અત્યારે જે હું સદિશ મેળવું છું એ ક્યાં પરિમાણમાં છે? દ્વિપરિમાણમાં. આવડી જાય? હા, વહેલું છે. જોજો, હવે મજા આવ્યા કરશે, થોડુંક ધ્યાન આપો ને. તો હવે અહીંયા શું કરીએ, એક્સ અક્ષ ઉપર થોડાક અંક લખી નાખીએ. આ ઉગમ બિંદુ કહેવાય ને. એક્સ અક્ષ અને વાય અક્ષ જ્યાં ભેગી થાય એને શું કહેવાય? ઉગમ બિંદુ. અહીંયા હું એક લખું, અહીંયા બે લખું, અહીંયા ત્રણ લખું, ને અહીંયા ચાર, ચાર ઊંધી રાખી. આ ધન એક્સ અક્ષ હોય તો આ કેવી હશે? ઋણ એક્સ અક્ષ. આ ધન વાય હોય તો આ કેવી હશે? ઋણ વાય. આને હું કહી દઉં માઇનસ વન, માઇનસ ટુ, માઇનસ થ્રી અને માઇનસ ફોર. આને પ્લસ વન લઈ લઈએ, પ્લસ ટુ, પ્લસ થ્રી અને પ્લસ ફોર. અહીં લખીએ આપણે માઇનસ વન, માઇનસ ટુ, માઇનસ થ્રી અને માઇનસ ફોર. હવે સાંભળજો, આકૃતિમાં એક તમને સદિશ આપી દે. આ સદિશ ને ઉગમ બિંદુમાંથી નીકળ્યો ને કંઈક આ રીતે આપ્યો. પહેલા તો મને કહેશો આ સદિશ ક્યાં ચરણમાં છે? આને પહેલું ચરણ કહેવાય. આને આને અને મજા જ આવ્યા કરશે. હવે જોજો, આવડવા જ મળશે, થોડુંક ધ્યાન રાખજો. આ સદિશને નામ આપી દઉં હું એ. હવે આ સદિશને મારે ગાણિતિક રૂપે મેળવવાનો છે. શેના સ્વરૂપે? તો તેના રાખજો. તો પહેલાં સદિશ જે અહીંયા લખ્યો હોય ને એ તમે લખી નાખવાનું અહીંયા સદિશ એ. હવે તમારે વિચારવાનું કે આ સદિશે એક્સ દિશામાં કેટલું અંતર કાપ્યું? એક્સ દિશામાં કાપેલું અંતર એટલે આવડું આ ચાર એકમ કાપ્યું ને, એટલે અહીં ચાર લખી નાખો. પણ કઈ દિશામાં છે? એક્સ દિશા. એટલે અહીં આપણે એક્સ નહીં લખીએ, એની જગ્યાએ હું લખશું આઈ કેપ. ઓકે, હાલ, એના વાય દિશામાં કેટલું અંતર કાપ્યું? ત્રણ એકમ, બરાબર ને? પ્લસ ત્રણ છે કે માઇનસ ત્રણ? એટલે અહીંયા પ્લસ ત્રણ. અને વાય દિશા હોય તો શેના આપણે દર્શાવાય? જે કે જો આ તમને હું બતાવે, એક્સ દિશામાં ચાર એકમ અંતર કાપીએ અને વાય દિશામાં ત્રણ એકમ અંતર કાપે. ઓકે, હજી એક આકૃતિ દોરું. અહીંયા જાગી જજો, ખોવાઈ જતા નહીં. બરાબર, આને સદિશ બી આપી દઈએ. તો જે સદિશ આપ્યો એ પહેલાં લખી નાખો, સદિશ બી. હવે મને કહેશો સદિશ બી એ એક્સ દિશામાં કેટલું અંતર કાપ્યું? માઇનસ ત્રણ, બરાબર ને? એટલે અહીંયા માઇનસ ત્રણ લખી નાખવાના. એક્સ દિશા એટલે શું આવે? આઈ કે. આ માઇનસ ત્રણ શું બતાવે? ઋણ એક્સ દિશામાં છો તમે. ક્લિયર થયું કે નહીં? અચ્છા, એને વાય દિશામાં કેટલું અંતર કાપ્યું? પ્લસ બે. શું આવશે અહીંયા? જે કેપના જે કેપ. સદિશ બી પૂરો. હવે તમને આમ આપે સદિશ સી. આ રીતે આકૃતિ આપી દે, જાગતા રહેજો, હોઈ જતા નહીં. હાલો, સદિશ સી લખાવી શકશો મને? સદિશ સી એક્સ દિશામાં કેટલું અંતર કાપ્યું? માઇનસ ત્રણ. પહેલાં એક્સ દિશા વિચારવાની, માઇનસ ત્રણ આઈ કેપના આઈ કેપ. વાય દિશામાં કેટલું અંતર કાપ્યું? માઇનસ ચાર જે કેપના જે કેપ. ઓકે, હવે એક છેલ્લો સદિશ લઈ લઈએ આપણે, સદિશ ડી. હાલો, આને સદિશ ડી કહી દીધો. સદિશ ડી લખાવી શકશો ગાણિતિક રીતે? હાલો, સદિશ ડી એ એક્સ દિશામાં કેટલું અંતર કાપ્યું? પ્લસ ત્રણ, એક્સ એટલે આઈ કેપ. અને વાય દિશામાં કેટલું અંતર કાપ્યું?
माइनस बे छे के जो लगता आवड़ी जाए कि नहीं आकृति ऊपर थी खरा खरी ना खेल हमें चालू थाय जो अँ ध्यान आपजो हूँ खाली सदीश लखूँ ए तरत तमने खबर पड़ जाए कि क्यों सदीश क्या चरण में से એટલે હવે તમારે હું વિચારવાનું જો એક્સ યામે ધન હોય આ પેલો યામે ધન હોય અને બીજો યામે ધન હોય જો એક્સ યામ ધન હોય એટલે તમારે આમ હાલવાનું વાય યામે ધન હોય એટલે ઉપર જવાનું એક્સ એ ધન વાય એ ધન તો એના દ્વારા કવર થતું ચરણ ક્યું થાય પહેલું તો એ સદીશ પહેલાં ચરણમાં હોય બંને ધન હોય ને તો દે ધન આ ધન એ કેમાં હોય પહેલાંમાં જ હોય આમાં પછી ગાંડા કહેવાય ન આવડે તો બે ધન હોય તો હું સમજવાનું પહેલાં ચરણમાં જ હોય હવે એક્સ આમે ઋણ હોય અને વાય આમે ઋણ હોય આપણે આમ વિચારવાનું એક્સ ઋણ એટલે આમ જવાનું વાય ઋણ એટલે ક્યાં જવાનું નીચે એક્સ એ ઋણ વાય એ ઋણ તો એના દ્વારા કવર થતું શરણ ક્યું થાય ત્રીજું તો જો બંને ઋણ હોય તો સમજી લેવાનું એ ત્રીજા શરણમાં જ હોય આમ હા મેં જુઓ બંને ધન તો પહેલું શરણ બંને ઋણ તો ત્રીજું શરણ આ શરણમાં બીમાં આમાં બીમાં વાંધો આવશે બાળકોને પ્રોબ્લેમ આમાં પડે હવે આમ વિચારવાનું એક્સ ઋણ અને વાય ધન તો આમાં જ વિચારવાનું એક્સ ઋણ એટલે કઈ બાજુ જવાના આમ અને વાય ધન એટલે ક્યાં જવાના ઉપર એટલે કયું શરણ થયું બીજું એટલે આ સદીશ બીજા શરણમાં હોય ખાલી એટલું યાદ રાખવાનું જો એક્સ ઋણ હોય ને તો ક્યાં શરણમાં હોય બીજા શરણમાં અને વાત કરીએ હવે આની એક્સ ધન હોય અને વાય ઋણ હોય તો કયું શરણ હોય ચોથું ક્લિયર થયું હવે એટલું યાદ રાખવાનું કે જો એક્સ ઋણ હોય તો બીજું શરણ અને એક્સ ધન હોય તો ચોથું શરણ ખબર પડી ગયું કે નહીં આ એક્સ ઋણ હશે તો વાય કેવો હશે ધન અને એક્સ ધન હશે તો વાય કેવો હશે ઋણ હવે એટલું યાદ રહે આ બેમાં કોઈ દી વાંધા ન આવે બંને ધન તો પહેલું શરણ બંને ઋણ તો ત્રીજું શરણ હવે એટલું યાદ રાખવાનું કે જો અલગ અલગ નિશાની હોય ત્યારે હું વિચારવાનું એક્સને પકડી લેવાનું વાયની કાંઈ ચિંતા કરવાની નહીં એક્સ ઋણ હોય તો બીજું શરણ અને એક્સ ધન હોય તો ચોથું શરણ આવડી જાય કે નહીં તો હવે હું અહીંયા સદીશ લખું એના પર તમે નક્કી કરી શકશો ક્યાં શરણમાં છે એમ અહીં તેને આપજો હું ગમે એને પૂછી હવે હું એમ કહું સદીશ પી બરાબર આમ છે ટુ આઈ કેપ પ્લસ થ્રી જે કેપ બોલો ફટાફટ બોલતા જાઓ પ્રથમ શરણ હાલો સદીશ ક્યુ બરાબર આમ છે ત્રીજું શરણ પાકું સદીશ આર બરાબર આમ છે ખાલી આમાં આ જ વિચારવાનું એક્સ ઋણ વાય ધન કયું ચરણ થવાનું બીજું ચરણ બરાબર અત્યારે તમે થોડીક પ્રેક્ટિસ કરશો એટલે ક્લિયર થઈ જાય આમ હોય એક્સ ધન હોય અને વાય ઋણ હોય તો એ સદીશ ક્યાં ચરણમાં હોય ચોથા ચરણમાં ચિત્ર ક્લિયર થયું કે નહીં હવે તમને આમ આપી દી સદીશ એ બરાબર ટુ આઈ કે તો એ સદીશ ક્યાં હશે ઓકે ઓકે હાલો સદીશ એ બરાબર તમને જો આમ આપી દે તો એ સદીશ ક્યાં હશે મને કહેશો હવે મને કહેશો અહીંયા વાય દિશામાં કાંઈ અંતર કાપે છે જે કેપ નથી એનો મતલબ કે વાય દિશામાં કાંઈ અંતર કાપતો નથી આઈ કેપ તમને શું બતાવે એક્સ દિશા તો એક્સ દિશામાં એ કેટલું અંતર કાપતો હોય બે એકમ લ્યો તો અહીંયા સુધી હોય આઈ કેપ હોય એટલે સમજી લેવાનું માત્ર એક્સ દિશામાં જ હશે અને ક્યાં સુધી હશે બે સુધી તમને આમ પ્રશ્ન પૂછે કે સદીશ પી બરાબર માઇનસ ફોર જે કેપ બતાવો તો એ ક્યાં હશે હવે ઋણ વાય દિશામાં હશે ને અને ક્યાં ઊંધી હશે માઇનસ ચાર સુધી આઈડિયા આવશે તમને આમ આપે સદીશ આર બરાબર માઇનસ થ્રી આઈ કેપ તો એક્સ દિશામાં માઇનસ ત્રણ એકમ ઊંધી હશે એટલે કે ઋણ એક્સ દિશામાં શરણમાં ક્યારે આવશે સદીશ જ્યારે બે યામ હોય ને ત્યારે એ સદીશ શરણમાં હશે અને ખાલી એક જ યામ આપ્યો હોય તો એ શું હશે કોઈ એક અક્ષ ઉપર હશે તો કોઈ પણ તમને ગોઠવણી પૂછે તમને આવડી જવી જોઈએ હવે તમને ખબર પડી જવી જોઈએ કે આ સદીશ કઈ દિશામાં જઈ રહ્યો છે એક્સ દિશામાં જઈ રહ્યો હોય બરાબર ને એ સદીશની લંબાઈ કેટલી હશે બે એકમ ચિત્ર ક્લિયર તમને આમ આપે કે સદીશ પી બરાબર આમ છે તો એ સદીશ પહેલા ચરણમાં ગતિ કરતો એમ કહીએ કે તમે તમને આમ કહે કે સદીશ આર બરાબર આમ છે એ ત્રીજા ચરણમાં જ ગતિ કરતો હોય તમને આમ કહે કે આમ છે એક્સ ઋણ વાય ધન એટલે બીજું ચરણ તમને એમ કહે કે આમ છે
તો એ સદી ચોથા શરણમાં હોય, આવડે કે ન આવડે. તો એક નાનો એવો દાખલો આપું તમને, હું અહીંયા સદીશ આપી દઉં, તમારે આવી આકૃતિ બતાવવાની છે, આવડે કે ન આવડે? હાલો તો ફટાફટ લખો એક પ્રશ્ન. 11મા ધોરણની વાર્ષિક પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય કે બરાબર. લખો, નીચેના સદીશનું અવકાશમાં નિરૂપણ કરો. આ બોર્ડને શું કહેવામાં આવે છે? અવકાશ. બુકને શું કહેવાય? અવકાશ. અવકાશમાં નિરૂપણ કરો. નિરૂપણ કરો એટલે બીજું કંઈ નહીં, એની આકૃતિ દોરવાની છે તમારે. તો હું અહીંયા કેટલાક સદીશ આપું, તમારે એની આકૃતિ દોરવાની છે. પહેલાં આ એક્સ અક્ષ અને વાય અક્ષ તમારે દોરી નાખવાની. હાલો, આ 4 સદીશનું અવકાશમાં નિરૂપણ કરો. કયો સદીશ ક્યાં શરણમાં આવે તમારે આકૃતિમાં બતાવવાનું છે.